હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક નવા જ ટોપિક એટલે પરિમિતિ અને ક્ષેત્રફળ સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, જવાહર નવોદયના જે સિલેબસ છે એની અંદર તો આ ચેપ્ટર છે જ, પણ ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઈ રહી છે તેની અંદર પણ આ ઉપયોગી બનશે. તો મારી ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને પૂરો જોજો. અને ખાસ આજે આ ચેપ્ટર ની અંદર મિત્રો, પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું એનું પાયાની સમજૂતી દ્વારા આપણે સમજીશું. મિત્રો, આપણે પેલા બે વસ્તુ એ સમજી લઈએ, પરિમિતિ એટલે શું. અહીંયા આપણે પરિમિતિ ને સમજશું, અહીંયા આપણે ક્ષેત્રફળ એટલે શું, બંને વસ્તુને આપણે સાથે સમજી લઈએ. શું કહેવા માંગે છે પરિમિતિ એટલે શું? ચારેય બાજુના માપનો સરવાળો. મિત્રો, ચારેય બાજુના માપનો સરવાળો, બરાબર, એને પરિમિતિ કહેવાય છે. દાખલા તરીકે આપણે સમજી લઈએ, ખાસ આ જે ચોરસ આપે, ઓકે, ને આ લંબચોરસ આપે, બંને વસ્તુ આપણે સમજી લઈએ કે આ ચોરસ છે. તો ચોરસ ની હંમેશા ચારેય બાજુ, એક તો આપણે એટલી ખબર હોવી જોઈએ ચોરસ ની ચારેય બાજુના માપનો કેવો સરવાળો કેવો હોય, સરખો જ થાય, બરાબર. ચારેય બાજુ માપ સરખું હોય, બરાબર. તો અહીંયા આપણે સમજી લઈએ, એક બે, આ જે ચોરસ છે મિત્રો, એની પરિમિતિ શોધવાની કે, તો આ એની પરિમિતિ થશે મિત્રો. અહીંયાથી આપણે શરૂઆત કરીએ, આ ચારેય બાજુના માપનો સરવાળો કરીએ તો એની પરિમિતિ થાય. લંબચોરસ ની વાત થાય તો લંબચોરસ માં પણ આ રીતે એની ચારેય બાજુના માપ, બરોબર. આ જે બારની બાજુ છે મિત્રો એને પરિમિતિ કહેવાય. દાખલા તરીકે એનું સૂત્ર છે મિત્રો, પેલા સૂત્રને પણ ખાસ સમજી લે કે ચોરસ ની પરિમિતિ હોય મિત્રો, એનું સૂત્ર શું છે? ચાર ગુણ્યા લંબાઈ, ઓકે. અને લંબચોરસ હોય મિત્રો, લંબચોરસ હોય એની પરિમિતિ સૂત્ર છે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. મિત્રો, આ બંને સૂત્રો પેલા આપણે પાકા કરવો પડશે ખાસ. હવે ઉદાહરણ જોશું એટલે વધારે ખબર પડશે કે ચોરસ હોય મિત્રો, આ ચોરસ છે મિત્રો, એની ચાર મીટર લંબાઈ છે, એની પરિમિતિ શોધો. તો ચોરસ ની પરિમિતિ અહીંયા ખાસ આપણે જોઈએ કે ચોરસ ની પરિમિતિ કીધી હોય તો ચાર ગુણ્યા લંબાઈ, આ એનું સૂત્ર લગાવવાનું. ચાર ગુણ્યા ચાર, ચોકે ચોકે કેટલા આવ્યા? સોળ મીટર. સોળ મીટર શું થાય મિત્રો? એની પરિમિતિ થાય છે. આમ પણ ગણી શકીએ, ચાર ચાર ચાર, ચાર ને ચાર આઠ, આઠ ને ચાર બાર, બાર ને ચાર સોળ. મિત્રો, ખાસ આપણે આ રીતે પણ સાદી ગણતરી કરવી હોય તો થાય, સૂત્ર આધારે પણ સોળ જવાબ આવે જ છે. ત્યાર પછી લંબચોરસ ની વાત કરવામાં આવે, લંબચોરસ ની પણ સામસામી બાજુ સરખી હોય મિત્રો. અહીંયા આપણે લખીએ આઠ મીટર લંબાઈ છે, ત્રણ મીટર પહોળાઈ છે, તો એનો મતલબ થશે કે આઠ લંબાઈ છે તો સામેની બાજુ પણ આઠ આવશે, અહીંયા ત્રણ છે તો સામેની બાજુ પણ ત્રણ આવશે, તો જ લંબચોરસ બને. તો એનું સૂત્ર શું છે? લંબચોરસ, ખાસ અહીં જોઈએ, લંબચોરસ ની પરિમિતિનું સૂત્ર શું છે? બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બે ના બે લખીએ, લંબાઈ કેટલી આપણને આપી છે રકમમાં જોઈએ? આઠ મીટર. આઠ વત્તા ત્રણ, બે ગુણ્યા અગિયાર, આ બેનો સરવાળો અગિયાર કરીએ, અગિયાર ને બે વડે ગુણી નાખીએ એટલે જવાબ કેટલા આવશે? અગિયાર દુ બાવીસ મીટર. તો બાવીસ મીટર શું બને છે? લંબચોરસ ની પરિમિતિ. મિત્રો, આ જે પરિમિતિ છે આઠ અને ત્રણ, સામે પણ આઠ દુ સોળ, સોળ ને ત્રણ ઓગણીસ, વીસ એકવીસ ને બાવીસ, તો મિત્રો લંબચોરસ ની પરિમિતિ બાવીસ થાય છે. આના આધારે મિત્રો કેવા દાખલા પૂછાય એ આના પછીના લેક્ચરમાં જોશું, પણ અત્યારે આપણે બેઝિક શું કીધું છે? પરિમિતિ એટલે શું? ચારે બાજુના માપનો સરવાળો. હવે આપણે ક્ષેત્રફળને સમજી લઈએ ખાસ. ક્ષેત્રફળ એટલે શું થશે? તો કે ભાઈ અહીંયા એક લંબચોરસ દોર દઈએ, ઓકે. પેલી એની વ્યાખ્યા સમજી લઈએ, ક્ષેત્રફળ એટલે પદાર્થે રોકેલી જગ્યાને, પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું ક્ષેત્રફળ કહેવાય છે, બરાબર. એનું સૂત્ર છે, ક્ષેત્રફળ નું સૂત્ર બધામાં સરખું લાગે, લંબાઈ ચોરસ હોય કે લંબચોરસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ એનું શું થાય છે? સૂત્ર બને છે. ક્ષેત્રફળ નું સૂત્ર પૂછે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. મિત્રો, આ જે ચોરસ ની વાત કરીએ તો આ ચોરસ નું ક્ષેત્રફળ એટલે શું થાય? કે જે પદાર્થ અંદરની જે સપાટી છે મિત્રો, આ એનું ક્ષેત્રફળ કહેવાશે. શું કહેવાશે? આ એનું અંદર જે રોકેલી જગ્યા છે એનું ક્ષેત્રફળ કહેવાય. લંબચોરસ ની પણ મિત્રો વાત કરીએ તો આ એનું શું થાય? ક્ષેત્રફળ બને છે. એના પણ આપણે સૂત્ર આધારે દાખલા કરીએ. અહીંયા પણ આપણે લખીએ ચાર મીટર,
ચાર મીટર લંબાઈ ધરાવતું ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું છે, અને આઠ અને ત્રણ અહીંયા પણ દાખલો લખીએ શું થાય છે, તો ચોરસ નું ક્ષેત્રફળ, ચોરસ નું ક્ષેત્રફળ એટલે શું મળે આપણને જવાબ, તો ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે આવે સોળ, પણ અહીંયા ખાસ લખવાનું છે સોળ મીટર. મિત્રો ખાસ તમારા જવાબના ઓપ્શન ની અંદર એવું આપે કે એ ઓપ્શન હશે તમારો એ ઓપ્શન બરાબર સોળ મીટર છે, બી ઓપ્શન હશે સોળ ચોરસ મીટર, સી બરાબર હશે આઠ ચોરસ મીટર, અને ડી બરાબર હશે સોળ ચોરસ સેન્ટીમીટર. મિત્રો જ્યારે તમારી અંદર પરીક્ષામાં તમે હોય અને પરીક્ષાની અંદર જ્યારે આ દાખલો પૂછાય આવા ઓપ્શન આપેલા હોય ત્યારે આપણે ખાસ અહીંયા જો ક્ષેત્રફળ હશે મિત્રો, પરિમિતિમાં નથી હોતું પણ ક્ષેત્રફળની અંદર ચોરસ એનો એકમ લાગે છે ચોરસ મીટર છે જવાબ. તો અહીંયા જો મીટર આપેલું છે અને તમે 16 મીટર લખી તમે ઓપ્શન અહીંયા ટિક કરી આવો કે આ રીતે આ જવાબ એ સાચો છે મારો, પણ ખરેખર આપણો દાખલો ખોટો હોય. જવાબ શું આવે છે 16 ચોરસ મીટર, માટે આપણો જવાબ કયો બને છે બી, આપણો સાચો જવાબ બને બી. અહીંયા ચોરસ સેન્ટીમીટર આપ્યું, સેન્ટીમીટર પણ આપણો જવાબ છે નહીં, અહીંયા મીટર આપેલું છે તો જવાબ પણ મીટરમાં આવશે ચોકે ચોકે સોળ. આ રીતે આપણો જવાબ બને છે. થોડીક નાની નાની આપણે ભૂલ ન કરીએ, ક્યાં આપણે ધ્યાન આપવું છે, તમને દાખલો આવડે છે પણ ઓપ્શનના ઉતાવળમાં તમે જ્યારે ટીક કરી આવો છો ત્યારે સાચો માર્ગ પણ આપણો શું થાય છે ખોટો પડે છે. હવે લંબચોરસનું જોઈએ મિત્રો કે લંબચોરસની પરિમિતિ આપણે શોધવાની છે. અહીંયા આપણે લંબચોરસનું શોધી લે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે આઠ, પહોળાઈ કેટલી છે ત્રણ, આઠ તેવી ચોવીસ, ચોવીસ ચોરસ મીટર. મિત્રો અહીંયા પણ ખાસ લંબચોરસ હોય કે ચોરસ હોય પણ જે એનો એકમ છે ચોરસ એકમ એ લખવો ફરજિયાત છે. જો અહીં તમે ચોરસ ન લખો મિત્રો તો તમારો માર્ક કપાય અને પરીક્ષામાં પણ તમારો એક માર્ક કપાય. આપણે એક એક માર્ક માટે સંઘર્ષ કરતા હોય ત્યારે એક માર્ક જતો રહે તો આપણે મેરિટમાં પણ ના આવી શકીએ, માટે આવો માર્ક આપણો કપાવો જોઈએ નહીં. ખાસ થોડુંક સમજી લે કમ્પેરિઝનમાં, પરિમિતિ એટલે જે ચારે બાજુનો જે સરવાળો થશે માપનો એ પરિમિતિ કહેવાય. ક્ષેત્રફળ એટલે એની અંદર જે જગ્યા રોકી છે ચોરસ કે લંબચોરસ એના ક્ષેત્રફળ કહેવાય. આના આધારે કેવા દાખલા પૂછાય કે દાખલા તરીકે એક ચોરસ રૂમાલ છે એની ફરતે બોર્ડર, ખાસ મિત્રો ફરતે શબ્દ વાપરે, ફરતે બોર્ડર મુકાવાનો છે તો આપણે એવા દાખલા હોય ત્યારે શું શોધવાનું, પરિમિતિ શોધવી પડશે બરાબર. અને ક્ષેત્રફળની અંદર તમારે ખાસ આ રીતે એક દિવાલ છે એની લંબાઈ અને પહોળાઈ આપે, એમાં લાદી ગોઠવવાની છે બરાબર, તો એક ચોરસ લાદી અંદર લાદી ગોઠવવાની હોય તો અંદર હોય એના આધારે આપણે સમજી શકીએ, રકમને વાંચીશું ને તો ખબર પડશે કે આ પરિમિતિ છે ક્ષેત્રફળ છે. તો મિત્રો ઉદાહરણ થોડાક વધુ કરશું તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના જે દાખલા પૂછાય છે એ વધુ સમજાઈ જાય, માટે આપણે ઉદાહરણ આગળ કરીએ. આપણે આ દાખલો જોઈએ, ઉદાહરણનો શું કહેવા માંગે છે, એક લંબચોરસ ચાદરની લંબાઈ કેટલી છે 10 મીટર છે ઓકે, અને પહોળાઈ કેટલી આપી છે 7 મીટર છે ઓકે. તો લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને પૂછીને કે મિત્રો, તો આપણે આ રીતે આપણે સમજીએ છીએ કે આ ચાદર હશે લંબચોરસ એની લંબાઈ 10 મીટર, પહોળાઈ 7 મીટર છે મિત્રો ઓકે. પહેલા આપણે પરિમિતિ શોધીએ, પરિમિતિ બરાબર લંબાઈ, ખાસ એનું સૂત્ર શું છે, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. પરિમિતિનું સૂત્ર શું છે, લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ કેટલી છે 10, પહોળાઈ કેટલી છે 7, તો 2 ગુણ્યા 10 વત્તા 7 17, 17 દુ કેટલા થશે 34 મીટર. મિત્રો શું આવશે 34 મીટર, શું આવે છે પરિમિતિ આવે છે. જો ક્ષેત્રફળ પાછું પૂછ્યું છે તો ક્ષેત્રફળ બરાબર શું આવશે એ પણ સાથે કરી લઈએ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 7. મિત્રો લંબાઈ કેટલી છે 10, પહોળાઈ કેટલી છે 7, 10 સત્તા કેટલા આવશે 70, પણ અહીંયા શું મૂકવાનું 70 ચોરસ મીટર. મિત્રો આ જ દાખલો આપણે પરિમિતિનો છે, ખાસ એવું પૂછી નાખે કે 10 લંબાઈ 10 મીટર છે, પહોળાઈ 7 મીટર છે, તો ચોરસ લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળનો તફાવત શું છે. મિત્રો જો આ જ દાખલાને તફાવત પૂછી નાખે, તફાવત તો શું આવશે, તો ક્ષેત્રફળ છે મિત્રો કેટલું મળ્યું એ જોઈ લઈએ, અહીંયા 70 ચોરસ મીટર છે અને પરિમિતિ કેટલી મળી આપણને 34 મીટર છે. તફાવત હોય એટલે હંમેશા બાદબાકી થાય, 10 માંથી
ચાર જાય તો છ, છ માંથી ત્રણ જાય છત્રીસ. મિત્રો કેટલો આવે છે જવાબ? તફાવત પૂછે તો છત્રીસ આવે છે. આ રીતે મિત્રો લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા પૂછાઈ શકે છે. આ તો આપણે સમજવા માટે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ બંનેનો સાથે દાખલો લીધો, એના આધારે તફાવતનો પણ દાખલો આપણે સમજી લીધો. ત્યાર પછી આપણે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. ખાસ આપણે એક ઉદાહરણ બીજું છે, એક ટેબલની લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી, લંબાઈ કેટલી આવી છે 2.5 મીટર અને પહોળાઈ કેટલી આવી 1.5 મીટર. તો ટેબલની ફરતે મિત્રો એક વખત વીંટાળમાં કેટલી લાંબી પટ્ટી જોઈએ? મિત્રો આની અંદર તમને ઉલ્લેખ નથી કર્યો કે પરિમિતિ શોધવો કે ક્ષેત્રફળ શોધવું. તમારે એક વસ્તુ લોજિક લગાવવાનું છે. આ આપણે સમજી લે ટેબલ છે, બરાબર? ટેબલની ફરતે શબ્દ શું આપ્યો છે અહીંયા? ટેબલની ફરતે મિત્રો, ટેબલની ફરતે આપણે શું કરવું છે? પટ્ટી લગાવવાની છે. તો અહીંયા આપણે ફરતે પટ્ટી આ રીતે આપણે લગાવવાની હોય, સમજી લો કે આ પટ્ટી આપણે મારવાની છે. તો આપણે શું શોધવું પડે? ટેબલ છે આવું લંબચોરસ, એની લંબચોરસની ફરતે આપણે શું કરવાનું છે? પટ્ટી મારવાની છે. એનો મતલબ કે આપણે પરિમિતિ શોધવી પડશે. શું શોધવી પડશે? પરિમિતિ. મિત્રો રકમ જયારે આપે ત્યારે ખાસ સમજવાની છે, મારે ક્ષેત્રફળ શોધવું, પરિમિતિ એ આપણે રકમને વાંચ્યા પછી ખબર પડે. સૂત્ર છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ, 2 × મિત્રો એ પોઈન્ટમાં આપ્યા છે 2.5 વત્તા 1.5. મિત્રો પોઈન્ટ મારો હોય ત્યારે આપણે સમજી લે કે આ રીતે લીટી કરીને જ કરવાનું. જો બાળકો આપણે આવો પોઈન્ટ વાળા બાદ બાકી કઈ સરવાળમાં ભૂલ થશે તો આપણો દાખલો જ ખોટો પડશે. માટે આ લીટી કરી લેવાની, એટલે જવાબ આવે 4. કેટલો આવે છે? 2 × 4 કરે 4 × 2 = 8 મીટર. મિત્રો કેટલી લાંબી પટ્ટી જોશે આપણે? આ ટેબલ ને ફરતે પટ્ટી લગાવી છે તો કેટલી? 8 મીટર લાંબી પટ્ટી જોશે. મિત્રો હવે પછી પરિમિતિ અને ક્ષેત્રફળના આધારે આપણે અમુક દાખલા જોયા, એની વ્યાખ્યા સમજી. તો ખાસ તમને હોમવર્કમાં એક દાખલો આપવો છે, 8 મીટર 18 મીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ, મિત્રો લંબચોરસ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ, મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ નો તફાવત શોધો. મિત્રો અહીંયા શું તમને કહેવામાં આવે છે? એક ખાસ સમજી લે, 18 મીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ નો તફાવત તમારે શોધી અને મને હોમવર્કનો જે દાખલો છે જવાબ છે મને યુટ્યુબની કોમેન્ટમાં તમારે આપવાનો રહેશે. મિત્રો હવે પછી ભાગ 2 ની અંદર તમને પરિમિતિ પણ આપી દેશે, લંબાઈ આપે અને પહોળાઈ શોધવાનો હોય એવા દાખલા કંઈક બની શકે છે. તો આપણે એવા દાખલા સમજવા માટે પાર્ટ 2 ભાગ 2 ની અંદર જોશું. મિત્રો ખાસ વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ જે આપણે શીખીએ છીએ બીજા સુધી પહોંચવું જોઈએ. આપણો એક જ ઉદ્દેશ્ય છે કે જવાહર નવોદયની તૈયારી કરતા તમામ બાળકોને આપણા વિડીયોનો લાભ મળવો જોઈએ. જે ગામડાના અંતરિયાળ વિસ્તારમાં જે કોચિંગ કરી શકતા નથી, ક્લાસીસ કે એવી સગવડ નથી, આર્થિક કારણોસર બહાર જઈ શકતા નથી, તો ઘર બેઠા આપણા વિડીયોના માધ્યમથી ખાસ ઈ નવોદયના જે અઘરા ન કહી શકાય પણ અમુક ટોપિક છે આપણને સમજાય નહીં તો યુટ્યુબના માધ્યમથી આપણે એને સુધી પહોંચવું જોઈએ. તો ખાસ વિડીયો શેર કરજો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.